नमस्कार मित्रों, गुड मॉर्निंग। तालीमाथी मित्रों, आपणे अगाउ यूनिट 6 इलेक्ट्रिक सर्किट अने लॉज में लेसन नंबर 34 किरचॉफ्स लॉज विषे शीखी गया। हवे आजे आपणे यूनिट 6 में लेसन नंबर 35 लॉज ऑफ रेजिस्टन्स एटले के अवरोधना नियमों विषे शीखीशुं। मित्रों, आ लेसन अंतर्गत जे मुद्दाओ छे ए आ प्रमाणे छे। पहेलो मुद्दो छे अवरोध एटले शुं, बीजो मुद्दो छे अवरोधनो आधार, तीजो मुद्दो छे विशिष्ट अवरोध, चौथो मुद्दो छे अवरोध संबंधित उदाहरण, पांचमो मुद्दो छे अवरोधनो प्रकार, छठो मुद्दो छे कार्बन रजिस्टरनु ओमिक मूल्य ने सातमो मुद्दो छे अवरोध मापवानी पद्धतिओ। हवे आपणे आ साते मुद्दाओने स्टेप बाय स्टेप सविस्तार समझीशुं। तो एमां सौ प्रथम जे पहेलो मुद्दो छे अवरोध एटले शुं, अवरोध कोने कहेवामां आवे छे। ज्यारे कोईपण वीज प्रवाहकने वीज दबाण आपवामां आवे त्यारे તે વાહકમાં વીજ પ્રવાહ પસાર થાય છે। વીજ વાહકમાં રહેલા એવા ગુણધર્મો કે જેને કારણે તે આ વીજ પ્રવાહને પસાર થવામાં અડચણ એટલે કે રૂકાવટ ઊભી કરે છે, તો વાહકના આ ગુણધર્મને વીજ અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે। ફરીથી મિત્રો, જ્યારે કોઈપણ વીજ વાહકને વીજ દબાણ આપવામાં આવે ત્યારે તે વાહકમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે। વીજ વાહકમાં રહેલો એવો વિશિષ્ટ ગુણધર્મ કે જેના કારણે તે વાહક પોતાનામાંથી પસાર થતા વીજ પ્રવાહના માર્ગમાં અડચણ એટલે કે રૂકાવટ ઊભી કરે છે, તો વાહકમાં રહેલા આવા ગુણધર્મને વીજ અવરોધ અથવા તો રેઝિસ્ટન્સ કહે છે, જેનો એકમ છે ઓહ્મ। આપણે અગાઉ પણ અવરોધના એકમ શીખી ગયા, એની સંજ્ઞા પણ આપણે જોઈ ગયા, બરાબર છે। અને આ અવરોધને જે આલ્ફાબેટિક જે છે અક્ષર આર દ્વારા દર્શાવવામાં આવે છે, કોઈપણ વાહકનો જે અવરોધ છે। હવે આપણે આગળ જે બીજો મુદ્દો છે કે અવરોધનો આધાર, અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, તો કે કોઈપણ વાહક તારનો અવરોધ જે ચાર બાબતો પર આધાર રાખે છે, માં પહેલું છે લંબાઈ, બીજું છે વાહકનું આડછેદનું ક્ષેત્રફળ અથવા તો વાહકની જાડાઈ, ત્રીજું છે વાહક તારની જાત, બરાબર છે, એટલે કે જે વાહક તાર છે એ કઈ મટીરિયલમાંથી કયા મટીરિયલમાંથી બનાવવામાં આવ્યો છે એ, અને ચોથી બાબત છે વાહક તારનું તાપમાન। તો સૌપ્રથમ આપણે જોઈએ કે કોઈપણ વાહક તારનો અવરોધ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય છે, એટલે કે જો વાહક તારની લંબાઈ વધારવામાં આવે તો અવરોધ વધે છે, અને લંબાઈમાં ઘટાડો કરવામાં આવે તો અવરોધ ઘટે છે, બરાબર છે। એટલે એનું સૂત્ર આપણે જોઈએ તો કે આર બરાબર એલ, જ્યાં આર બરાબર વાહકતાનો અવરોધ અને એલ બરાબર છે વાહકતાની લંબાઈ। ખ્યાલ આવ્યો મિત્રો? શું કહેવા માગે છે કે કોઈપણ વાહકતાનો અવરોધ છે વાહકતાની લંબાઈ પર આધાર રાખે છે। વાહકતાની લંબાઈ વધારવામાં આવે તો વાહકતાનો અવરોધ વધે છે, વાહકતાની લંબાઈ ઘટાડવામાં આવે તો વાહકતાનો અવરોધ ઘટે છે, એટલે કે અવરોધ છે એ લંબાઈના સમપ્રમાણમાં હોય છે। એટલે એનું સૂત્ર છે આર બરાબર એલ। હવે આગળ છે આપણે બીજો મુદ્દો જે વાત કરી કે ભાઈ કોઈપણ વાહકતાનો અવરોધ છે એ વાહકતાની જાડાઈ અથવા તો એના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે જો વાહકતાની જાડાઈમાં વધારો કરવામાં આવે તો અવરોધનું મૂલ્ય ઘટે છે, અને વાહકતાની જાડાઈમાં ઘટાડો કરવામાં આવે તો અવરોધનું મૂલ્ય વધે છે, એટલે કે જાડાઈ અને અવરોધના મૂલ્ય બંને વચ્ચે વ્યસ્ત પ્રમાણ છે। અહીંયા આપણે જાડાઈને નું છોડી વાત કરીએ તો વાહકતાનું આપણે આડછેદનું ક્ષેત્રફળ, એટલે કે વાહકતા ગોળ હોય છે તો આપણું જે એનું જાડાઈ હોય છે એનું આપણે ક્ષેત્રફળ શોધીએ તો એનું જે છે એને આડછેદનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે, જેને એ સિમ્બોલ દર્શાવવામાં આવે છે। તો આનું જે સૂત્ર બને છે કે આર બરાબર 1/a, જ્યાં આર બરાબર વાહકતાનો અવરોધ અને એ બરાબર વાહકના આડછેદનું ક્ષેત્રફળ। આગળ આપણે જે ત્રીજી બાબત વાત કરી કે કોઈપણ વાહકતાનો અવરોધ એ વાહકતાનું જે મટીરિયલ છે, બરાબર છે,
एना पर आधार राखे छे। एटले के प्रत्येक वाहकतानो अवरोध ए वाहकता जे ते धातुमांथी बनावेलो होय ए धातुना गुणधर्म पर आधार राखे छे। जुदी जुदी धातुमांथी बनेला वाहकताना अवरोध जुदा जुदा होय छे, जेने वाहकतानो विशिष्ट अवरोध कहेवामां आवे छे। અને તેની જે સંજ્ઞા છે એ ગ્રીકમાં આપણે રો તરીકે લેવામાં આવે છે, જેનો સિમ્બોલ બતાવેલો છે। હવે આગળ જે ચોથી બાબત છે તાપમાન, એટલે કે વાહકતાનો અવરોધ વાહકના તાપમાન પર પણ આધાર રાખે છે। સામાન્ય રીતે વાહકતાનું તાપમાન વધવાથી તેનો અવરોધ વધે છે, પણ આ જે બાબત છે એમાં અમુક અપવાદરૂપ છે। દાખલા તરીકે કાર્બન જેવી જે ધાતુઓ છે અથવા તો ઇલેક્ટ્રોલાઇટ જે છે એમાં આનાથી ઉલટું છે। કાર્બનમાં જેમ જેમ જો કાર્બન મટીરિયલમાંથી વાહકતર બનાવેલો હોય તો એવા વાહકતરનો જો અવરોધ વધે તો એનું જે એનું તાપમાન વધે તો અવરોધ એનું ઘટે છે, બરાબર, અને તાપમાન ઘટે તો અવરોધ એનું વધે છે। તો આમાં કાર્બન અને ઇલેક્ટ્રોલાઇટ છે એ બંને અપવાદરૂપ છે, જ્યારે બાકીની બધી જે ધાતુઓ છે એમાં જેમ જેમ એ ધાતુઓનું તાપમાન વધારવામાં આવે એમ એમ એ તારનો અવરોધ વધે છે, અને એ ધાતુનું જો તાપમાન ઘટે તો વાહકતાનો અવરોધ વધે છે। તો આવી રીતે આ ચાર બાબતો ઉપર કોઈ પણ વાહકતાનો અવરોધ રાખે છે, બરાબર છે। એક તો લંબાઈ એટલે કે લંબાઈના સમપ્રમાણમાં હોય છે, બીજું છે વાહકતાની જાડાઈ અથવા તો આક્ષેદનું ક્ષેત્ર પર, તો વાહકતાનો અવરોધ છે એ વાહકતાની જાડાઈ અથવા તો આછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે। ત્રીજી બાબત છે વાહકતાનું મટીરિયલ અથવા તો ધાતુ, તો દરેક જે અલગ ધાતુ પ્રમાણે જે ધાતુનો જે વિશિષ્ટ ગુણધર્મ હોય એ પ્રમાણે વાહકતાનો અવરોધ હોય છે। અને ચોથી બાબત જોઈએ આપણે તાપમાન, એટલે કે વાહકતાનું જો તાપમાન વધારવામાં આવે તો અવરોધ વધે છે, અને જો તાપમાન ઘટાડવામાં આવે તો અવરોધ ઘટે છે। પણ આમાં અપવાદરૂપ જોયું આપણે કે કાર્બન અને ઇલેક્ટ્રોલાઇટ એ બે એમાં અપવાદરૂપ છે। હવે મિત્રો આપણે આ ચારે બાબતોમાંથી જે ચોથી બાબત છે કે તાપમાન, બરાબર છે, એને આપણે અવગણી, બરાબર છે, એને ગણતરીમાં ના લઈએ તો બાકીની જે ત્રણ બાબતો છે કે લંબાઈ, આછેદનું ક્ષેત્રફળ અને વાહકતારની જે ધાતુ, બરાબર છે, તો એના પરથી જે સૂત્ર બને છે કે આર ચલે છે એલ છેદમાં એ અથવા તો આર બરાબર રો ઇન્ટુ એલ છેદમાં એ, જ્યાં આર બરાબર વાહકનો અવરોધ, એલ બરાબર વાહકની લંબાઈ, એ બરાબર આછેદનું ક્ષેત્રફળ અને રો બરાબર એ વાહકતાનો વિશિષ્ટ અવરોધ, બરાબર। તો આવી રીતે આ જે સૂત્ર બને છે અવરોધનું। હવે આગળ આપણો જે મુદ્દો છે કે ભાઈ વિશિષ્ટ અવરોધ, વિશિષ્ટ અવરોધ કોને કહેવામાં આવે છે, તો આપણે કોઈ પણ વાહકતાની જે ધાતુ છે એ ધાતુમાં જેનો પોતાનો જે ગુણધર્મ રહેલો છે, બરાબર છે, એને આપણે વિશિષ્ટ અવરોધ તરીકે ગણતરી કરવામાં આવે છે। હવે આપણું જે સૂત્ર હતું આર બરાબર રો ઇન્ટુ એલ છેદમાં એ, એમાં જો આપણે રોને સૂત્ર કરતાં બનાવીએ તો આપણને જે સૂત્ર મળે છે કે ભાઈ રો બરાબર આર ઇન્ટુ એ છેદમાં એલ, એટલે કે રો બરાબર અવરોધ ગુણ્યા આછેદનું ક્ષેત્રફળ છેદમાં વાહકતારની લંબાઈ, તો આ પ્રમાણે આપણે એનું સૂત્ર મળે છે। હવે આપણે અવરોધને ઓહમમાં લઈએ, આછેદનું ક્ષેત્રફળ છે એને મીટર સ્ક્વેરમાં લઈએ અને લંબાઈને મીટરમાં લઈએ, તો આપણે જે બાજુમાં સૂત્ર આપ્યું છે એ પ્રમાણે રોનું જે સૂત્ર બને છે કે ઓહમ ગુણ્યા મીટર છેદમાં મીટર, હવે આપણે મીટર મીટર કેન્સલ કરીએ તો આપણે જે રોનું જે સૂત્ર એકમ મળે છે વિશિષ્ટ અવરોધનો ઓહમ મીટર, બરાબર છે, તો આવી રીતે વિશિષ્ટ અવરોધનો એકમ થાય છે ઓહમ મીટર। હવે આપણે આ વિશિષ્ટ અવરોધની જો વ્યાખ્યા આપીએ તો કોઈ પણ ધાતુના વાહકતારના એટલે એનો જો સમઘન ટુકડો લેવામાં આવે, બરાબર છે, તો એ સમઘન ટુકડાની બે સામસામેની જે બાજુઓ છે એ સામસામેની બાજુઓની વચ્ચે જે મળતો અવરોધ તેને એ ધાતુનો વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે। એટલે કે કોઈ પણ ધાતુના સમઘન ટુકડાની બે સામસામેની બાજુઓ વચ્ચે મળતા અવરોધને માપવામાં આવે તો એ અવરોધને
જે તે ધાતુનું વિશિષ્ટ અવરોધ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે આ વિશિષ્ટ અવરોધ છે દરેક ધાતુઓ માટે અલગ અલગ છે. એમાં સૌથી જો ઓછો હોય વિશિષ્ટ અવરોધ તો કે સિલ્વર ધાતુનો છે, અને સૌથી વધારે વિશિષ્ટ અવરોધ કાર્બન ધાતુનો છે. બરાબર છે. આપણે કાર્બન લાગણીએ તો કે નાઇક્રોમ ધાતુનો વિશિષ્ટ અવરોધ સૌથી વધારે છે. સિલ્વર ધાતુનો વિશિષ્ટ અવરોધ છે 1.64×10⁻¹ ઘાત, જ્યારે નાઇક્રોમ ધાતુનો વિશિષ્ટ અવરોધ છે 108.5×10⁻¹ ઘાત. એટલે સૌથી ઓછું વિશિષ્ટ અવરોધનું મૂલ્ય સિલ્વર ધાતુનું છે, અને સૌથી વધારે જો જોઈએ તો આપણે નાઇક્રોમ ધાતુમાં ગણીએ તો કે નાઇક્રોમ. તો આવી રીતે કોપર કરતાં પણ સિલ્વરનો વિશિષ્ટ અવરોધ ઓછો હોવાથી સિલ્વર એ સારું એક વીજવાહક ધરાવે છે. બરાબર છે. એટલે કે કોપર કરતાં એની જે વાહકતા છે સારી છે. બરાબર છે. તો કારણ કે કોપર કરતાં સિલ્વરનો વિશિષ્ટ અવરોધ ઓછો હોય છે. હવે આગળ મિત્રો આપણે આ જે અવરોધ છે એને સંબંધિત આપણે ઉદાહરણ જોઈશું. અવરોધ સંબંધિત જે ઉદાહરણ છે એમાં કયું ઉદાહરણ છે ડેટા પ્રમાણ છે 2 મીટર વ્યાસ અને 10 મીટર લાંબા તાંબાના તારનો અવરોધ શોધો. તાંબાનો વિશિષ્ટ અવરોધ રો બરાબર 1.7×10⁻¹ ઓમ મીટર છે. બરાબર છે. અહીંયા શું આપણે મિત્રો એક તાંબાનો તાર આપેલો છે કે જેનો વ્યાસ 2 મીટર છે અને તાંબાના તારની જે લંબાઈ છે એ 10 મીટર છે, અને વિશિષ્ટ અવરોધ આપેલો છે તાંબાનો 1.7×10⁻¹ ઓમ મીટર છે. બરાબર. તો અહીંયા આપણે જે ડેટા આપેલો છે અહીંયા ડી બરાબર 2 મિલીમીટર છે. હવે આપણે આ મિલીમીટર છે તો આપણે એને મીટરમાં ચેન્જ કરવો પડશે, કારણ કે આપણે લંબાઈ મીટરમાં આપેલી છે. તો 2 મિલીમીટરને આપણે લંબાઈ મીટરમાં ચેન્જ કરીએ તો 2 ભાગ્યા આપણે 1000 થશે. બરાબર છે. મિલીમીટરમાંથી મીટરમાં ચેન્જ કરવા માટે 1000 વડે આપણે આવવું પડશે. આપણે અહીંયા મીટર આવશે. હવે આપણે લંબાઈ આપેલી છે એલ બરાબર 10 મીટર, અને આપણે વિશિષ્ટ અવરોધ આપેલો છે 1.7×10⁻¹ ઓમ મીટર, અને આપણે અવરોધ શોધવાનો છે. હવે આપણે ડાયામીટર શોધવો પડશે. હવે જે તાંબાનો તાર છે એનું જે શેપ છે આપણે આ રીતે રાઉન્ડ શેપ આપેલો હોય, તો આવી રીતેનો જે આ ભાગ છે એનો ડાયામીટર છે, તો આપણે જે આડછેદનું ક્ષેત્રફળ એટલે આપણે જે તાંબાના કાપીએ તો આપણને જે રાઉન્ડ ગોળ ભાગ લાગે છે, વર્તુળ ભાગ લાગે છે. તો વર્તુળનું આપણે જે ક્ષેત્રફળ છે એનું સૂત્ર છે જે આપણું π/4d². તો અહીંયા આપણે તાંબાનું જે આડછેદનું ક્ષેત્રફળ છે તારનું તારના આડછેદનું ક્ષેત્રફળ એને આપણે એ કહીશું એનું જે સૂત્ર છે π/4d². બરાબર છે. જે તાંબાનું જે આ છે જે કેવો લાગે છે વર્તુળ જેવો, એટલે વર્તુળનું જે સૂત્ર જે આવે છે આપણે એ સૂત્રનું ક્ષેત્ર શોધવાનું π/4×d². અહીં આપણે πની જે કિંમત છે એ 22/7 આવશે, ડી જે છે આપણે 2, તો બંને 2 વખત લઈશું 2, અને આપણે 4 કોપર છે અને 1000×1000. તો આપણે આનું જવાબ જોઈએ ક્ષેત્રફળ તો આપણને મળશે 22/7, એટલે આ જે 4 છે કેન્સલ થશે તો 3.14 10⁻¹ આ જે નીચે છે આપણે 10⁻⁶ ઘાત ઉપર લાવીએ આપણે એટલે માઇનસ થશે, એટલે 3.14×10⁻¹ મીટર સ્ક્વેર આપણે મળ્યો આ એરિયા ક્ષેત્રફળ, તારના આછેદનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે શોધવાનું છે અવરોધ. તો જે આપણે અવરોધનું સૂત્ર છે આર બરાબર ρ×L છેદમાં A, એટલે કે અવરોધ આર બરાબર વિશિષ્ટ અવરોધ ગુણ્યા તારની લંબાઈ L છેદમાં તારનો આછેદનું ક્ષેત્રફળ A. અહીં પણ વિશિષ્ટ અવરોધ આપ્યો છે 1.7×10⁸ લંબાઈ આપણને આપેલી છે
दस मीटर क्षेत्रफळ सीधु अपने 3.14 × 10⁻⁶ अपने आ सोल्यूशन लाइए तो अपन आर बराबर मैं 0.054 ओम। हम अपने जो मिली ओम में चेन्ज करिए तो अपने हजार वर्ग गुणीए तो अपने मिली ओम में जवाब मैं 54 मिली ओम। तो अवरोध आर बराबर आयो अपने 0.054 ओम अथवा तो अपने मिली ओम में जुए तो आर बराबर 54 मिली ओम। तो आ रीते अपने अवरोध मे। हम आगे अपने उदाहरण बीजू जो उदाहरण 6 मिलीमीटर व्यास 2 किलोमीटर लंबाई धरावता एक तांबाना तारनो अवरोध 12.02 ओम है तो ते तारनो विशिष्ट अवरोध शोधो। शू जो डेटा एक तांबाना तार है ये व्यास 6 मिलीमीटर आपेलो है यनी लंबाई है 2 किलोमीटर अने अवरोध आपेलो है तारनो 12.02 ओम। हवे तारनो विशिष्ट अवरोध शोधवानो छे એટલે આ તારનો જે તાંબો છે એનો વિશિષ્ટ અવરોધ કેટલો થાય શોધવાનું છે। તો અહીંયા જે આપણને ડેટા આપેલા છે અહીં ડી બરાબર 6 mm હવે આપણે એને mm છે તો એને આપણે લંબાઈ જે ડાયમીટર છે એને આપણે મીટરમાં ચેન્જ કરીશું તો 6/1000 આપણને મળશે મીટર। એ રીતે બીજું લંબાઈ આપી છે આપણને 2 કિલોમીટર તો લંબાઈને પણ આપણે એનો એકમ છે કિલોમીટરને મીટરમાં ચેન્જ કરીશું તો 1 કિલોમીટરના 1000 મીટર તો 2 કિલોમીટરના આપણને 2000 મીટર મળશે। ત્રીજો ડેટા આપણને આપ્યો છે આર બરાબર 12.02 ઓમ। હવે અમે આપણે વિશિષ્ટ અવરોધ શોધવાનું છે તો હવે આપણે આમાં પણ આપણે શું કરશું પડા જે ડાયમીટર આપ્યો છે એના પરથી આપણે આરસીનું ક્ષેત્રફળ જે છે એ શોધીશું। તારના આરસીનું ક્ષેત્રફળ એ બરાબર π/4 × d² π/4 તો પાઈ ની કિંમત છે આપણે 22/7 ડી ની કિંમત છે આપણે 6 × 4 × 1000 કરીશું તો જે 2 ફૂટ ડાયમીટર છે એટલે 6/1000 અને આ જે π/4 પાઈની કિંમત છે અને જે ફોર નીકળ્યો હોય આનું આપણે સોલ્યુશન લઈએ તો આ 4d છે એને આપણે 2 આવશે અને 3 × 2 = 3 આવશે 3 × 3 = 9 તો આપણને જવાબ આવશે 22/9 10⁶। આ રીતે આપણે આર્સી ક્ષેત્રફળ મળ્યું જે આપણે આવશે મીટર સ્ક્વેરમાં એરિયા મળી ગયો। હવે આપણે એરિયા મળી ગયો આપણે તો હવે જે આપણું સૂત્ર જે છે એ આર બરાબર ρ × L/A। હવે આપણે આમાં વિશિષ્ટ અવરોધ સૂત્ર બધા બનાવીએ તો રો બરાબર આ જે છેદમાં છે તો અંશમાં આવશે આપણે લઈએ તો આર ગુણ્યા એ થશે એ ઉપર સાથે ગુણાકારમાં છે તો છેદમાં આવશે જે એલ। હવે આપણે જે આરની કિંમત છે 12.02 એની કિંમત જે આપણે આવી 22 × 9 શું આપણે તો અહીંયા 7/10⁶ અને અહીંયા 2000 હવે 22/7 આવી ગયું આપણે પછી આ 9 કિંમત આવી ગઈ 10⁶ અને આ 9 ની જો મૂકી બરાબર અને 2000 આપણે જે લંબાઈ છે એ નીચે આવશે। હવે આપણે આનું સોલ્યુશન લાવીએ તો આપણને જવાબ મળશે 1699 × 10⁻⁶ હવે આપણે આપણને મળશે ઓમ મીટર। હવે આપણે 4 પોઈન્ટ છે તો આપણે 2 પોઈન્ટને નજર કરીએ તો આપણને જોવા મળશે 0.17 × 10⁻⁶ ઓમ મીટર। આ એનો તમામ આપણે વિશિષ્ટ અવરોધ આવ્યો બરાબર આર બરાબર આપણને આ કિંમત મળી બરાબર
રનિંગ સ્પીડ શું મળી આપણને 0.17 × 10⁻¹⁰ ઓહ્મ મીટર. હવે આપણે આને પોઈન્ટ કાઢી તો ફરીથી રકો તો લખી શકે 1.7 × 10⁻¹⁰ ઓહ્મ મીટર પણ લખી શકાય. બોલ્યા બંને તમે અથવા તો અથવા બંને આપી શકો. આ પદાર્થને હવે આ રીતે આપણને વિશિષ્ટ અવરોધની કિંમત મળી. તો આવી રીતે આપણે ડેટા ઉપરથી અવરોધ છે, વિશિષ્ટ અવરોધ છે કે લંબાઈ છે તેનો ડાયામીટર આપણે શોધી શકીએ છીએ. હવે આગળ આપણે જે મુદ્દો જે છે અવરોધના પ્રકાર એને શીખીશું.